जय हिंद विद्यार्थी मित्रों, हूँ कोमल दीक्षिता। ऑनलाइन एज्युकेशन में आप सर्वे बाळकों नु हार्दिक स्वागत करूँ छूँ। बराबर, हवे जो गुजराती विषय में आपणे रज दीर्घ ई विषय शीख्या। बराबर, व्यंजन में तेनो रूपांतरण करी की थी करी अने ळी सुधी आपणे लख्या अने एने अनुरूप शब्दों अने वाक्यों पण लख्या। आज आपणे एक नवी प्रवृत्ति करवानी छे। कई प्रवृत्ति करीशुं तो जुओ, चित्र ओळखी अने खाना पूरवाना छे। बराबर, हवे जो अहीं करे पेला शेनुं चित्र छे, कीड़ीनुं, अने आ शेनुं चित्र छे तो के बिलाड़ी। हवे कीड़ी अने बिलाड़ी बंने शब्दों अहीं आपेला ज छे, तो आपणे एने अनुरूप योग्य खानामां गोठवीने लखीशुं। की डी अने बी ला डी। बराबर, हवे जुओ एना पछी आ शेનું ચિત્ર છે તો કે સમડીનું, આ શેનું ચિત્ર છે તો કે મગફળીનું। બરાબર, તો અહીં આપણે લખીશું ઊભા કોલમમાં સ મ વચ્ચે લખેલું છે, ડને દીર્ઘઈ ડી। બરાબર, હવે આ શેનું ચિત્ર છે તો કે મગફળીનું, તો અહીં મ લખેલું છે તો આપણે લખીશું ઘ ફ અને ડને દીર્ઘઈ ડી। બરાબર, એવી રીતે આ છે ભમરી અને આ છે પિચકારી, તો અહીં આપણે લખીશું ઊભા કોલમમાં ભ મ અને રને દીર્ઘઈ રી આવી ગયું। એના પછી આપણે લખીશું પને રસ્વઈ પી ચ કા અને રી। બરાબર, એવી રીતે આપણે નીચેના લાઈનમાં લખીશું શેનું ચિત્ર છે તો કે માછલીનું, અને આ શેનું ચિત્ર છે તો કે માટલીનું, તો અહીં માં લખેલું છે। આડી કોલમમાં આપણે લખીશું છત્રીનું છ અને લને દીર્ઘઈ લી, માં છલી। ઊભી કોલમમાં આપણે લખીશું ટપાલીનું ટ અને લખોટીનું લ, લને દીર્ઘઈ લી, માટલી। બરાબર, હવે આ શેનું ચિત્ર છે તો કે ફરકડી, અને આ શેનું ચિત્ર છે તો કે રકાબી। બરાબર, તો જો હવે અહીંયા આપણે લખીશું આડી કોલમમાં હ ર ક અને ડી। બરાબર, અને ઊભી કોલમમાં લખીશું ર કા અને બી। બરાબર, એના પછી જુઓ આ શેનું ચિત્ર છે તો કે ગેસનો ચૂલો, જેને આપણે એનું બીજું નામ આપણે સગડી પણ કહી શકીએ, અને આ શેનું ચિત્ર છે તો કે ઘરણીનું। હવે ઊભી કોલમમાં આપણે લખીશું સ ગ ડી અને ઘ ળ ડી। બરાબર, એના પછી જુઓ એક બીજી પ્રવૃત્તિ કરવાની છે। કઈ પ્રવૃત્તિ છે તો કે ચિત્ર જોઈ અને શબ્દો બનાવો। બરાબર, હવે આ શેનું ચિત્ર છે તો કે મરઘીનું, તો અહીં આપણે લખીશું મ ર ગી। પછી આ શેનું ચિત્ર છે તો કે રાખડીનું, અહીં આપણે લખીશું રા ખ ડી। આ શેનું ચિત્ર છે તો કે લખીશું બ ક ટી। આ છે કી ટ લી। આ શેનું ચિત્ર છે તો કે મ ધ મા ખી। બરાબર, એવી રીતે આ ખાનામાં જુઓ તો કે સી ટી। બરાબર, પછી થા ડી બા રી, પછી ટ પા લી, પછી લ પ સ ણી। બરાબર, આવી રીતે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક પેજ નંબર કેટલા છે તો કે 28 પર કઈ પ્રવૃત્તિ કરીશું તો કે ચિત્ર ઓળખી ખાના પૂરવાના છે। બરાબર, અને ચિત્ર જોઈને શબ્દો બનાવવાના છે। આ આપણે કરી પેજ નંબર 28 પરની પ્રવૃત્તિ। હવે આપણે કરીશું પેજ નંબર 29 પરની પ્રવૃત્તિ। કઈ પ્રવૃત્તિ છે તો ચાલો આપણે જોઈશું। જુઓ, આ પેજમાં સૌથી પહેલી પ્રવૃત્તિ છે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો। બરાબર, હવે જો અહીં કયો સ્વર આપેલો છે તો કે દીર્ઘ ઈ, મોટો ઈ સ્વર આપેલો છે, એની પહેલી તીરની દિશામાં કયો શબ્દ છે કે ડ અને ર। બરાબર, તો બન્યો આપણો ઈ ડ ર। એવી રીતે આપણે ઈને બીજા તીરની દિશામાં વાંચીશું તો બનશે આપણું ઈ ડ લી। બરાબર, એના પછી આપણું બનશે ઈ મા ન, એના પછી બનશે ઈ રા
ન, એના પછી બનશે ઈ શા ન, એના પછી ઈ સા ઈ, બરાબર. એના પછીની પ્રવૃત્તિ કઈ છે? તો કે ઈથી શરૂ થતો શબ્દ શોધી એની પાસેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે, બરાબર. હવે જુઓ, અહીં બધી જગ્યાએ દીર્ઘ ઈ આપણે શોધવાના છે, બરાબર. તો ક્યાં ગયા? દીર્ઘ ઈ શોધો, માત્ર ને માત્ર દીર્ઘ ઈ જ શોધવાના છે. તો ઈરાન, ઈશિતા અને ઈદગાહ અને ઈમાનદાર, એ ચારેય શબ્દો છે એ દીર્ઘ ઈથી શરૂ થાય છે, માટે આપણે ત્યાં ખરાની નિશાની કરવાની રહેશે, બરાબર. હવે જો એના પછીની પ્રવૃત્તિ છે, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ શેનું ચિત્ર છે? તો કે સસલાનું. અહીં ચિત્ર શબ્દ આપેલો છે સ સ લી, તો આપણે લખીશું સ સ લી, બરાબર. આ શેનું ચિત્ર છે? તો કે અંતરની શીશીનું, તો અહીં આપણે લખીશું સી સી. આ શેનું ચિત્ર છે? તો કે ઝાડુ. ઝાડુને આપણે ગુજરાતીમાં બીજા નામે સાવરણી પણ કહીએ છીએ, તો અહીં લખીશું આપણે સા વ ર ણી, બરાબર. આ શેનું ચિત્ર છે? તો કે ચ ક લી, બરાબર. જો સસલી, શીશી, સાવરણી અને ચકલી અહીં ખાલી જગ્યામાં શબ્દો આપેલા જ છે, આપણે તેને યોગ્ય શબ્દો એની જગ્યાએ ગોઠવીને લખવાના રહેશે, બરાબર. હવે જુઓ એના પછીની પ્રવૃત્તિ છે, ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો, બરાબર. હવે અહીં કયો શબ્દ ખૂટે છે? તો કે છને દીર્ઘઈ છી, બની ગયો મા છી માર, બરાબર. હવે અહીં કયો શબ્દ ખૂટશે? તો બનશે ખી ચ ડી. અહીં કયો શબ્દ ખૂટે છે? તો કે પ્રણે દીર્ઘઈણી, તો બની ગયો અણી દા ર, બરાબર. એના પછી જુઓ અહીં કયો શબ્દ ખૂટે છે? તો કે દને દીર્ઘઈ દી, દી વા લ, બરાબર. અહીં કયો શબ્દ ખૂટશે? તો કે ચ પ ટી, અહીં ખૂટશે રને દીર્ઘઈ રી, બની ગયો કારી ઘ ર. એના પછીની પ્રવૃત્તિ છે, ચિત્ર જોઈ અને શબ્દો બનાવો, બરાબર. હવે જુઓ અહીં પહેલાં શેનું ચિત્ર છે? તો કે સીડીનું છે. હવે સીડીને આપણે બીજા નામે નિસરણી પણ કહી શકીએ. તો જો નિસરણી, એના ઉપર એને ડબ્બામાં પૂરેલો છે અને અહીં લખેલો છે નિસરણી, બરાબર. હવે આ શેનું ચિત્ર છે? તો કે કાકડી. તો આપણે ગોતીશું કાકડી, એને ડબ્બામાં પૂરી અહીં લખીશું કાકડી, બરાબર. આ શેનું ચિત્ર છે? તો કે વાટકીનું. તો વાટકી શબ્દ ગોતી તેને ડબ્બામાં પૂરી અને અહીં લખીશું વા ટ કી, બરાબર. એના પછી શેનું ચિત્ર છે? તો કે હાથીનું ચિત્ર છે. તો હાથી શબ્દ ગોતી અહીં આપણે લખીશું હા થી. આ શેનું ચિત્ર છે? તો કે માખી. તો અહીં આપણે માખીને ગોતી અને એને ડબ્બામાં પૂરી સામે લખીશું મા થી. આવી રીતે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 પરની સૂચના કરવાની રહેશે. તો આજના હોમવર્કમાં આપણે શું શીખ્યા? તો કે આજના હોમવર્કમાં આપણે ચિત્ર જોઈ અને શબ્દો બનાવતા શીખ્યા, ચિત્ર જોઈ શબ્દો લખતા શીખ્યા, તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવતા શીખ્યા, પછી ઈથી શરૂ થતો શબ્દ શોધ્યા, શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી, ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખ્યો અને ચિત્ર જોઈને શબ્દો બનાવતા પણ આપણે શીખ્યા. આજના હોમવર્કમાં આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક પેજ નંબર 28 અને 29 પરની સૂચનાઓ અનુસાર કાર્ય કરવાનું રહેશે. ધન્યવાદ બાળ મિત્રો.